28 મો જ્યાં દાખલો છે ત્યાં આપણે મિનિટ એટલે કે સમયને આપણે ટી વડે દર્શાવીએ છીએ બરાબર. તો અહીંયા 1 મિનિટ લીધું હોય તો ટી બરાબર કેટલું આવે? 1. 2 મિનિટ લીધું હોય તો ટી બરાબર કેટલું લેવાનું? 2. અને 3 મિનિટ લીધું હોય તો ટી બરાબર કેટલું લેવાનું? 3 બરાબર. હવે 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4, અને 2 ગુણ્યા 3 એટલે 6 બરાબર. આવી રીતે લખવાનું છે. હવે 29માં નંબરના ક્વેશ્ચનની અંદર શું કીધું છે કે n બરાબર 2 હોય તો 5 n બરાબર કેટલા થાય? 5 n લેવાના છે એટલે 5 ગુણ્યા n ની કિંમત 2, તો 5 2 10. એન બરાબર 1 લઈ તો 3 એન બરાબર કેટલા થાય? 3 ગુણ્યા 1 એટલે 3. એના પછીનો પોઈન્ટ છે સામાન્ય નિયમોમાં ચલ બરાબર છે. હવે નિયમમાં શું છે? તમને નિયમ આપેલો હોય એ નિયમમાં તમને ચલની કિંમત આપેલી હોય તો તમારે કહેવાનું કે ભાઈ અહીંયા કઈ રીતનો જવાબ આવશે બરાબર. 31મો પ્રશ્ન, જો એન બરાબર 1, એન ની કિંમત 1 હોય તો 3 પ્લસ એન, 3 પ્લસ એન, એન એટલે 1, 3 પ્લસ 1 એટલે 4. 32મો પ્રશ્ન, ચોરસની પરિમિતિ સૂત્ર તો બધાને આવડે જ છે, 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. 5 પ્લસ 3 બરાબર 3 પ્લસ કેટલા થઈ? હવે જુઓ અહીંયા 5 પ્લસ 3 કર્યા છે બરાબર, તો સામેની બાજુ બરાબર કર્યો છે એટલે બે બાજુ સરખી જોવાની. અહીંયા 3 આવી ગયા તો હવે શું આવશે? 5 આવશે. એના પછી 20 પ્લસ 35 બરાબર 35 પ્લસ 20 થાય, એમાં સાચું જ આવશે ઉપર જેમ કર્યું એમ. 4 પ્લસ 3 બરાબર 3 પ્લસ 4 એ સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ દર્શાવે છે. અહીંયા શું આવશે? સાચું. આ સરવાળા અહીંયા જે વસ્તુ કરી ને એ સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ છે. હવે આપણે થોડુંક સમજી લઈએ કે સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ એટલે શું થાય. સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ એવું કહે છે કે જ્યારે તમે કોઈ પણ બે પદનો સરવાળો કરો છો ત્યારે સરવાળો કરતા સમયે એ બે પદના ક્રમમાં ચેન્જ કરો, ક્રમમાં ફેરફાર કરો તો પણ સરવાળાના જવાબમાં કંઈ ફેર પડતો નથી બરાબર. હું અહીંયા 5 પ્લસ 3 કરું ને તો પણ 8 જ જવાબ આવે, અને 3 પ્લસ 5 કરું ને તો બી 8 જવાબ જ આવે બરાબર છે. આને કહેવાય સરવાળાનો ક્રમનો ગુણધર્મ. 36મો પ્રશ્ન, સરવાળાના ક્રમના ગુણધર્મને ચળ વડે દર્શાવવાનું છે, તો મેં ચળ શું દર્શાવ્યું? એ પ્લસ બી બરાબર બી પ્લસ એ. 37મો પ્રશ્ન, 7 ગુણ્યા 3 બરાબર, તો 3 ગુણ્યા કેટલા થાય? બરાબર અહીંયા 7 ગુણ્યા 3 આપેલા છે, હવે 7 ગુણ્યા અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? 3. આ છે સરવાળા ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ શું કહે છે? કે જ્યારે તમે કોઈ પણ બે પદોનો ગુણાકાર કરો છો ત્યારે આ બંને પદના ક્રમમાં ચેન્જ આવે, ક્રમમાં ફેરફાર આવે તો પણ ગુણાકારના જવાબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ છે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ બરાબર છે. તો 35 ગુણ્યા 75 કરીને જેટલો જવાબ આવે ને એટલો જ જવાબ 75 ગુણ્યા 35 કરીને આવે બરાબર, એટલા માટે ત્યાં સાચું. 39મો પ્રશ્ન, ગુણાકાર માટેના ક્રમના ગુણધર્મને ચલ વડે દર્શાવવાનો છે, અહીંયા એ પ્લસ બી નો ઉપયોગ કર્યો તો હવે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ. 40મો પ્રશ્ન, જો નિયમિત ષટકોણની બાજુની લંબાઈ 100 હોય તો તેની પરિમિતિ કેટલી થાય? નિયમિત ષટકોણ છે, ષટકોણ છે એટલે બાજુઓ કેટલી હોય? 6, અને લંબાઈ કેટલી કીધી છે? 1 એટલે 6x. 41મો પ્રશ્ન, 25 ગુણ્યા 7 પ્લસ 5 બરાબર 25 ગુણ્યા 7 પ્લસ ખાલી જગ્યા ગુણ્યા 5. જ્યારે બે વસ્તુ સરવાળા અથવા બાદબાકીના સંબંધમાં હોય અને તેની સાથે કોઈ પણ એક પદ ગુણાકારમાં આપેલું હોય ત્યારે કૌંસની બહાર આપેલું ગુણાકારનું પદ કૌંસની અંદરના બંને પદને લાગે, એટલે આ 25નો ગુણાકાર 7 સાથે પણ થાય અને 25નો ગુણાકાર 5 સાથે પણ થાય બરાબર. એટલા માટે અહીંયા 25 એ ગુણ્યા બી પ્લસ સી બરાબર શું થાય? આપણે ઉપર જેમ કર્યું એમ, એ છે એનો પેલા બી સાથે ગુણાકાર કરવાનો, વચ્ચે સરવાળો મૂકવાનો અને એનો સી સાથે ગુણાકાર કરવાનો. 43મો પ્રશ્નમાં શું કીધું છે કે ચોરસની લંબાઈને એલ વડે દર્શાવવાની છે અને ચોરસની પરિમિતિનું સૂત્ર બનાવવાનું છે બરાબર છે. તો પેલા તમારે આવું ચોરસ દોરી દેવાનું, પછી શું કે ધારો કે એબીસીડી એ ચોરસ છે. અહીંયા તમને રકમ એવું નતું કીધું કે એબીસીડી ચોરસ બનાવો બરાબર છે, આપણે એબીસીડી ચોરસ બનાવ્યું છે. એટલા માટે કહેવાનું કે પહેલા અમે કયું ચોરસ બનાવ્યું છે? એબીસીડી. હવે એબીસીડીની દરેક બાજુની લંબાઈ કેટલી છે? એલ છે બરાબર છે. તો એબીસીડીની પરિમિતિ શું થાય? કોઈ પણ વસ્તુની તમારે પરિમિતિ શોધવી હોય તો તમારે શું કરવું પડે? ચારે બાજુઓનો સરવાળો કરવો પડે, એટલે એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ. ચારે ચાર બાજુની લંબાઈ કેટલી છે? એલ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ. ચાર વખત એલનો સરવાળો કરેલો છે તો એક વખત એલને કેટલા રે ગુણી દેવાના? 4 સાથે, એટલે ચોરસની પરિમિતિ કેટલી થઈ જાય? 4 એલ. સરવાળા માટેનો જૂથનો ગુણધર્મ શું કહે છે? તો કે એ પ્લસ બી
બી પ્લસ સી બરાબર એ પ્લસ બી પ્લસ સી. અહીંયા શું છે, જૂથનો ગુણધર્મ શું કહે છે કે જ્યારે ત્રણ પદોનો સરવાળો કરવાનો હોય ત્યારે હું જૂથને છે એ ચેન્જ કરી નાખું. બરાબર, અહીંયા એ બી અને સીનો સરવાળો કરવાનો હતો, અહીંયા પણ એ બી અને સીનો સરવાળો કરવાનો હતો, પણ ચેન્જ શું આવ્યો, અહીંયા કાઉન્સ છે બી અને સીનો છે, અહીંયા કાઉન્સ છે એ અને બીનો છે. આમાં ગણતરીમાં શું ચેન્જ આવે, જ્યારે તમે આ પદની ગણતરી કરતા હોય ને ત્યારે તમારે બી અને સીનો પહેલાં સરવાળો કરવો પડે, પછી એના જવાબનો એ સાથે સરવાળો થાય. અને જ્યારે આ પદમાં તમે સરવાળો કરતા હોય ત્યારે એ અને બીનો પહેલાં સરવાળો કરવો પડે ને પછી એનો સી સાથે સરવાળો થાય. બરાબર છે, તો આ છે સરવાળા માટેનો જૂથનો ગુણધર્મો. એના પછીનો પ્રશ્ન શું છે, ચલ સાથે અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે શું, તમને કોઈ પણ કન્ડિશન છે એ આપેલી હોય, બરાબર છે, કે આવું આવું કરીએ છીએ, તો એવું કરવાથી ચલ પદ દ્વારા એને કઈ રીતે દર્શાવી શકાય એ આપણે દર્શાવવાનું છે. અભિવ્યક્ત કરવું એટલે દર્શાવવું. બરાબર છે, એક્સના પાંચ ગણા, પાંચ ગણા એટલે ગુણાકાર કરવાનું, એટલે પાંચ એક્સ. એક્સના પાંચ ગણામાં પાંચ ઉમેરો, ઉમેરો એટલે પ્લસ, કેટલા ઉમેરવાના છે, પાંચ. કઈ પદાવલી બની ગઈ, પાંચ એક્સ પ્લસ 5.